આજના ખૂબ જ અગત્યના સમાચાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આપ જોઈ રહ્યા છો ખેતીલાયક ન્યૂઝ. જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સૌ પ્રથમ આ રહ્યા સમાચાર. મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના. નવો બનેલો હેરિટેજ ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં નીચે પડ્યા. હજુ તો નવા વર્ષે જ થયું હતું ઉદઘાટન, જુઓ વિડીયો. નગરપાલિકાના માણસો આવી ગયા છે. પીએમ મોદીએ 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને તેનું વેન્યુ કઈ રીતે નક્કી કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત તેમના લક્ષ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ સંબંધમાં 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત કરવામાં આવી. 31 ઓક્ટોબરે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જન્મજયંતિ છે. દેશમાં 2014મી રાષ્ટ્રીય એકતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં લોકોએ આ દિવસને એવી રીતે સ્વીકાર્યો છે કે આ દિવસને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ ઉજવવામાં આવે છે. યુસીસીના પ્રસ્તાવ પર કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં ચૂંટણી હોવાથી ભાજપે આ મુદ્દો આગળ કર્યો. संविधान के आर्टिकल 44 में साफ साफ लिखा है कि ये सरकार की जिम्मेदारी है यूनिफॉर्म सिविल कोड बनाना. तो सरकार को यूनिफॉर्म सिविल कोड बनाना चाहिए, ऐसा बनाना चाहिए जिसमें सभी समुदायों का रजामंदी हो, सबको साथ लेके, सभी समुदायों को साथ लेके यूनिफॉर्म सिविल कोड बनना चाहिए. भारतीय जनता पार्टी ने क्या किया? उत्तराखंड के चुनाव के पहले एक समिति बनाई. उत्तराखंड का चुनाव जीतने के बाद अब वो समिति अपने घर चली गई. अब गुजरात के चुनाव के 3 दिन पहले एक समिति बनाई, अब ये भी चुनाव के बाद अपने घर चली जाएगी. मध्य प्रदेश में क्यों नहीं बनाते? उत्तर प्रदेश में क्यों नहीं बनाते? अगर इनकी नीयत यूनिफॉर्म सिविल कोड लागू करने की है तो देश में क्यों नहीं बनाते? देश में लागू कर दें, ये लोकसभा चुनाव का इंतजार कर रहे हैं क्या? तो पहले आप उनसे जाके पूछना कि केजरीवाल जी कह रहे हैं आपको यूनिफॉर्म सिविल कोड लागू करना नहीं है, आपकी नीयत खराब है. અંગે મહત્વના સમાચાર. 2 નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. 7મી-9 તારીખે મળશે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક. 5 નવેમ્બરે નિરીક્ષકોને સાંભળવામાં આવશે. પેનલના લિસ્ટ સાથે સીએમ પાટીલ દિલ્હી જશે. પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી થશે.